નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ગીર સોમનાથ વેરાવળ પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર સિંહ દર્શનનો મામલો સામે આવ્યો છે. મંડોર પંડવાના જંગલમાં સિંહ દર્શનના ઈરાદે ઘૂસેલા 3 યુવકની વન વિભાગ દ્વારા અટકાયત કરવામાં આવી છે. વન વિભાગે 2,50,000 આકરો દંડ ફટકાર્યો. વેરાવળના બહારકોટ વિસ્તારના જે યુવકો છે, 21મી તારીખના રાત્રે જંગલમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. વન વિભાગનો પેટ્રોલિંગ સ્ટાફને જોઈ નાસી છૂટ્યા હતા. વન વિભાગ દ્વારા સ્થળ પરથી 3 મોબાઈલ સાયકલ કબજે કર્યા હતા. ત્યારે આજરોજ આરોપી યુવકો વન વિભાગમાં સમક્ષ હાજર થયા હતા. વન વિભાગ દ્વારા તેમની અટકાયત કરી તપાસ હાથ ધરવામાં આવી છે. તારીખ 21/6/2024 રાત્રિના સમયે વન વિભાગનો સ્ટાફ પંડવાવીડી વિસ્તારમાં ફિલ્ડમાં હતો. એ સમય દરમિયાન નજીકના કોઈ ખેડૂત દ્વારા વન વિભાગના સ્ટાફને માહિતી આપવામાં આવેલી કે આ વિસ્તારની અંદર કોઈ અજાણ્યા ઈસમો ગેર ધોરણે પ્રવેશ કરી અને સિંહ દર્શન કરવાના ઈરાદાથી આટા ફેરા મારતા હોય એવું જણાઈ આવેલું અને બાદ એ લોકો અહીંથી ફરાર થઈ ગયેલા છે. જ્યારે અમારો સ્ટાફ ત્યાં સ્થળ ઉપર પહોંચેલો ત્યારે તેણે જે વિસ્તારમાં અવલોકન થયેલા હોય એવું એને જણાતા બાદ એ ત્યાં જે તોમદર હતા એ ફરાર થઈ ગયેલા હતા, જેથી કરીને એ ત્યાંથી રવાના થઈ ગયા અમારા સ્ટાફ અને સીધા એ લોકો મંડોર જે અન્ય જગ્યા ઉપર જે સિંહની જે જગ્યા ઉપર સિંહ હતા તે જગ્યા ઉપર ત્યાં તપાસ માટે ગયેલા. તો એ સમય દરમિયાન આ ઈસમો છે એ ત્યાં બરોબર સિંહ દર્શન કરવાની પેરવી કરી રહ્યા હતા. એ સમય દરમિયાન એ લોકો ઝડપાઈ ગયા અને એમને તે અટક કરીને રાખેલી સ્થિતિમાં હતા, પરંતુ જે જગ્યા ઉપર સ્ટાફ અમારો ઓછો હોવાને કારણે એ લોકો ત્યાંથી પણ ફરાર થઈ ગયા. જ્યારે એમના વાહનો હતા એ ત્યાંને ત્યાં સ્થળ ઉપર હતા તો ત્યાંથી પકડી અને એ વાહનોને સાથે શું કહેવાય રેન્જ કચેરી ખાતે લઈ આવવામાં આવેલા. બાદ વેરાવળ રેન્જના સ્ટાફ દ્વારા આ સદરવ ઈસમોને પકડી અને કડક કાર્યવાહી કરતા 2,50,000 જેવો દંડ કરવામાં આવેલો છે. તથી 3 આરોપીઓ છે અને એ વેરાવળના બહારકોટ વિસ્તારના હોય અને જે નજીકના વિસ્તારના હોવાથી થોડું ઘણું એમને પણ આ વિસ્તારની જાણકારી હોય તો અવારનવાર આવી ઘટનાઓ અમને ફરિયાદો મળતી હોય છે કે ભાઈ આવી રીતના થાય છે. આજે આ લોકોને અમારા સ્ટાફ દ્વારા પ્રયત્ન કરેલો કે રંગ્યા ઝડપાઈ જાય, પરંતુ સ્ટાફ અમારો ઓછો હોય અને બીજા નંબરની અંદર સદરુ જગ્યા ઉપર અન્ય લોકો પણ જે વિસ્તારના હોતા, જેથી કરીને હોબાળો થોડો ઘણો થયો અને તેમાંથી એ લોકો ફરાર થઈ ગયેલા હતા.